જિલ્લાના નરસિંહમહેતાનગરમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આજુબાજુના સોસાયટીના વિસ્તારના લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. જરૂરિયાતમંદ દર્દીઓને દવાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. ભુજના મોટી રામલવાણી ડિલોકેશન સાઇટમાં આવેલ નરસિંહમહેતાનગર ખાતે વિવિધ રોગના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો માટે સુવર્ણ પ્રાસના ટીપાનો પણ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. સરકારી વાદિક હોસ્પિટલ મંજુલાબેન લક્ષ્મીલાલ વિમાકરણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સત્યમ સંસ્થાના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીપ પ્રાગટ્ય ડૉક્ટર પાવન ગોર દ્વારા કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના પ્રમુખ અરુણભાઈએ ટ્રસ્ટનું મહત્વ અને હેતુ સમજાવ્યા હતા. ટ્રસ્ટીઓ કિરણભાઈ મૌલેશ માંકડ, દર્શકભાઈ અંતાણી વગેરે કેમ્પને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. 90 વધારે દર્દીઓએ આ કેમ્પમાં લાભ લીધો હતો. ડૉક્ટર વાસંતીબેન જાદવ, યોગાચાર્ય સમીરભાઈ સોલંકી, ફાર્માસ્યુટિસ્ટ પૂજા અજાણીએ સેવા આપી હતી. ખાસ કરીને વોર્ડ નંબર 8ના કાઉન્સિલર મનુભા જાડેજા તેમજ મનીષા સોલંકી, પૂર્વ કાઉન્સિલર પુનિતાબેન મુકેશભાઈ ચૌહાણ, નરસિંહ મહેતાનગરની આવેલ પ્રાથમિક શાળામાં આચાર્ય શાંતિભાઈ મોહતા, નરસિંહ મહેતાનગરના આગેવાન મુકેશ ચૌહાણ, રામુબેન પટેલ, રીટાલીબેન ગણાત્રા, શિલ્પાબેન સુપીકર, સંસ્થાના પ્રમુખ દર્શક અંતાણી, તેજભાઈ ઠક્કર, હિમાંશુભાઈ અંતાણી, શિવાંગભાઈ અંતાણી, પિનાકીનભાઈ માંકડ, ભૂમિબેન અંતાણી, સ્મિતાબેન અંતાણી, દક્ષાબેન દુડિયા, મિલીબેન પિત્રોડા, ઉમાબેન સોની સહિતના લોકો ઉપસ્થિત રહીને સહયોગ આપ્યો હતો.